વર્તમાન પરિસ્થિતિમાં પ્રકારની કટોકટી તે ઓક્સિજનની હોય કે પછી રક્તની હોય કે પ્લાઝમાની હોય તેને પહોંચી વળવા માટે સતત સમાજની પડખે રહી દરેક પ્રકારની સમસ્યાના સમાધાન માટે દિસગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નના ભાગરૂપે રવિવારે સવારે દસ થી બપોરે બે વાગ્યાના સમયગાળા દરમિયાન ઉધના મગદલ્લા રોડ સ્થિત સુરત રક્તદાન કેન્દ્ર અને વરાછા રોડ સ્થિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન અને પ્લાઝમા ડોનેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

એવા સંજોગોમાં જે રીતે ઓક્સિજનની આફત ચાલી રહી છે રક્તના અભાવે કોઈના જીવ સામે પ્રશ્ન ઉભા ન થાય તે માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોરોનાના દર્દીઓને પ્લાઝમા આપવું પડતું હોય છે તેના અભાવે પણ અનેક દર્દીઓ હેરાન થતા હોય છે જેથી આવા દર્દીઓને પણ આવનાર સમયમાં તકલીફ ન થાય તે માટે પ્લાઝમા ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે વરાછા સ્થિત લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે છેતાલીસ જેટલા રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા તેમાંથી ઓગણચાલીસ જણા રક્તદાન કરવા માટે લાયક ઠરતા તેમણે રક્તદાન કર્યું હતું જેથી ઓગણચાલીસ યુનિટ રક્ત એકત્રિત થયું છે જ્યારે છ જેટલા પ્લાઝમા ડોનરોને કાઉન્સેલિંગ આપી તેમની પાસેથી છ યુનિટ પ્લાઝમા એકત્રિત કરવામાં આવ્યું હતું બંને શિબિરોમાં રક્તદાન કરનાર દાતાઓને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમાણપત્ર દ્વારા વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા